best. શું જોવો છો આંટી? શું વાત છે? આમ કેમ જોવો છો? જે ઘરમાં તારા જેવી દીકરી હોય ત્યાં વાલ તો ઉભરાય જ ને. કદાચ તારા જેવી દીકરી માટે જ કહેવાયું હશે, દીકરી વહાલનો દરિયો. બેટા, તને મારા મનની એક વાત કહું? કોને? પ્લીઝ. તારું મન બહુ મોટું છે, તે તો મને ક્યારની એ માફ કરી દીધી છે. મને ઘણી વાર મનમાં થાય કે મારી આંખની સામે સોનું હતું ને હું ઓળખી એ ન શકી. મારી આંખ પર અહંકાર અને ધિક્કારનો પડદો હતો. જ્યારથી તારા મન સુધી પહોંચીશું ત્યારથી સમજાયું કે તે તો કોઈ પણ અપેક્ષા વગર બધાને બધું આપ્યા જ કર્યું છે. મને કહેતા ગર્વ થાય છે કે જો તું મારા ઘરની વહુ બને તો એ ક્ષણ મારા જીવનની ધન્ય ક્ષણ હશે. કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. જોતા જ અંદાજો આવી જ જાય ને તારા કંકુ પગલા તો મારા ઘરે પહેલા જ પડી ગયા હતા. ભગવાનનો કદાચ એ સંકેત જ હશે. આપણી બંને વચ્ચે હવે માં દીકરીનો સંબંધ છે. તને ખબર છે હું હંમેશા વિરેનને કહેતી કે ભગવાને મને એક દીકરી કેમ ન આપી. એ અભાવ મને હંમેશા મનમાં ચચર્યા કરતો. પણ તું જ્યારથી અમારા બધાના જીવનમાં ઓળઘોળ થઈ છે ને ત્યારથી મને લાગ્યું કે મોડા તો મોડા ભગવાને મારી પ્રાર્થના સાંભળી ખરી ને મને દીકરી આપી. કિંજલ, હું તને ખૂબ ખુશ જોવા માંગુ છું બેટા. તું મને માં માને છે ને બેટા? અટકી કેમ ગયા આંટી? તમારા મનને રોકશો નહીં. આજે અવસર આવ્યો છે, મન ભરીને વરસવા દો. બેટા, હું તને પાનેતરમાં જોવા માંગુ છું. હાથમાં લાલ ચૂડા પહેરેલી, મંગલ મહેંદીમાં મહેકતી, મોંઘા મોડિયામાં તને પોંખવા માંગુ છું કિંજલ. હું એ ધન્ય ક્ષણને ઉજવવા માંગુ છું જ્યારે તું લાડકડીમાંથી લાડી બનીને મંડપમાં બેઠી હોય. વિધિની એ વક્રતા તો જો, જે હું તને પહેલા કહેતી હતી, એ મારે આજે ફરીથી કહેવું પડે છે. તારી માં તરીકે હું તને કહું છું કે હું તને ઉત્કર્ષ સાથે લગ્ન નહીં કરવા દઉં. તારા અને ઉત્કર્ષના સંબંધનો સમય ફૂલો પર લાગેલા ઝાંકળ જેટલો જ છે. સમયનો સૂરજ ગમે ત્યારે તપી જશે અને ઝાંકળ ઉડી જશે. પણ આંટી, ફૂલો ઝાંકળથી ધોવાય પછી જે ભગવાન માટે લાયક બને છે, અને એને ફૂલો અને ઝાંકળને સાથે રહેવાનો વધારે સમય નથી મળતો. પણ ફૂલો અને ઝાંકળનો સંબંધ સૌથી વધારે પવિત્ર ગણાય છે. બેટા, તારા અને ઉત્કર્ષના સંબંધનું સરનામું રણ છે. માત્ર સુખુ ભટ્ટ રણ. લાગણીઓના નામે સંજોગોએ તને મૃગજળ જ આપ્યું છે. તું ફક્ત દોડતી રહીશ, દોડતી જ રહીશ, અને તારા હાથમાં કંઈ જ નહીં આવે. જો બેટા, જે સંબંધમાં છેલ્લે હાથમાં હાંફ જ આવવાની હોય એ સંબંધમાં જોડાઈ રહેવું એ કોઈ સમજદારી નથી. પણ આંટી, હું આવી સમજદારી અને ફાયદો નુકસાન જોઈને આ સંબંધમાં નહોતી જોડાઈ. આંટી, મને તમારા જેટલો ઉંમર અને સંબંધનો અનુભવ તો નથી, પણ હા, શ્રદ્ધા છે. સંબંધોમાં જેટલા વધારે ઘસાઈએ એટલા વધારે ઉજળા થઈ. આંટી, તમે ચિંતા નહીં કરો, હું આ સંબંધમાં કંઈ જ પામી લેવાની ગણતરીઓ સાથે નથી જોડાઈ. તારી આ લાગણીઓને વંદન બેટા.
પણ તારી આ ભાવનાઓ પરમાત્મા સુધી નથી પહોંચી. જોડી જો ભગવાન ઉપરથી જ બનાવીને મોકલતો હોય ને, તો એક વાત સમજી લે કે તારી કંકોત્રીમાં ઈશ્વરે ઉત્કર્ષનું નામ નથી લખ્યું. તારી આસ્થા મહાન છે, પણ મારા ઉત્કર્ષ પાસે સમય નથી. ઉત્કર્ષ ઉત્કર્ષ ઉત્કર્ષ, હું એક સમજદાર વ્યક્તિ ને આઝાદ દેશની આઝાદ નાગરિક છું. મને મારી પસંદ અને નાપસંદ ખબર છે, મારું ભલું બુરું મને સમજાય છે, ને આ સમજણ મને ઉપરવાળાએ આપી છે. મહેરબાની કરો કે મારા પર કોઈ ઉપકાર ના કરો, પ્લીઝ. હાથ જોડું છું તમને બંનેને. મારે કોની સાથે લગ્ન કરવા ને કોની સાથે નહીં, એ મારો નિર્ણય છે. સમજાય છે તમને બંનેને? ને મને એમ સમજાવો, તમે બંને છો કોણ? કોણ છો તમે બંને જેની પાસે મારી જિંદગીના રાઈટ્સ છે? મારી જિંદગીમાં દખલગીરી કરવાનો અધિકાર તમને આપ્યો કોણે? મારે કોની સાથે લગ્ન કરવા ને કોની સાથે નહીં એ નક્કી કરવા વાળા તમે કોણ છો? કે તમને શું લાગે છે, આ લગ્નનું ખોટું દબાણ કરશો તો હું તમારી વાત માનીને લગ્ન કરી લઈશ એમ? તમે બંને તમારી મહાનતા તમારી પાસે રાખો, પ્લીઝ. હાથ જોડું છું તમને બંનેને. તમારી વચ્ચે છે ને આ કોણ પહેલા ત્યાગ કરે એની હરીફાઈ ચાલી રહી છે. હરીફાઈ? કિંજલ તો બિચારી છે, એકલી છે. કિંજલને સુખી કરવાની ફોડ લાગી છે. અહીંયા બધા આવીને એમ કહે છે, કિંજલ તારે આમ કરવું જોઈએ, કિંજલ તારે તેમ કરવું જોઈએ, કિંજલને પ્રેક્ટિકલ બનવું જોઈએ, કિંજલને લાંબા સુખનો વિચાર કરવો જોઈએ, કિંજલને ફલાડું કરવું જોઈએ, ઢીકડું કરવું જોઈએ. પણ કોઈને એમ કેમ નથી લાગતું કે કિંજલ તારે તારે તારા મનનું કરવું જોઈએ? બધાને બધું દેખાય છે, પણ કોઈને મારું મન કેમ નથી દેખાતું? એટલીસ્ટ મને મારું સુખ તો નક્કી કરવા દો. સો વાતની એક વાત, તમને બંનેને યાદ ન રહેતું હોય ને તો લખી રાખો, પણ એક વાત કાન ખોલીને સાંભળી લો ને મનમાં ઉતારી દો. હું લગ્ન ફક્ત ને ફક્ત ઉત્કર્ષ સાથે કરીશ. કુવારી મરી જઈશ, પણ બીજા કોઈ સાથે નહીં પરણું. સમજાયું? એક મિનિટ. તને તારા મનની આટલી જ પડી હોય ને તો મારા મનનું પણ સાંભળી લેજે. હું તારી સાથે લગ્ન નહીં જ કરું, અને આ મારું ફાઇનલ ડિસિઝન છે. ઉત્કર્ષ, મને કોઈ નહીં રોકી શકે, ના તો કોઈ પરિવાર, ના તો કોઈ સમાજ, કે ના તો ભગવાન, તું પણ નહીં. બિચારી કિંજલ, આખી જિંદગી બિચારી જ રહેવાની. પણ એક વાત યાદ રાખજે, તારી જીત કરતા કુદરત મોટી છે. બેઠી રહેજે લગ્નના મંડપમાં તૈયાર થઈને. તું સમજતી કેમ નથી કિંજલ, બહુ જલ્દી આ દુનિયા છોડીને જતો રહેવાનો છું, અને જતા પહેલા હું તારો હાથ સાહિલના હાથમાં આપવા માંગુ છું. તારો હાથ સાહિલના હાથમાં આપવા માંગુ છું. આ જન્મમાં શક્ય નથી. લેકિન જલ એક ભાવમાં બે ભાવ નહીં કરે. તું પણ ઉત્કર્ષને ઓળખતી નથી.
હું પણ લગ્ન કરાવીને જમ્પીશ. એક મિનિટ.